गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे पोएम 5 तू तारा दिलनो दीवो भोगीलाल गांधीनी आपणे बहुत इंस्पिरेशन आपे एवी पोएम छे। एवी कविता उर्मी काव्य छे, एनो काव्य प्रकार उर्मी काव्य। अने भोगीलाल गांधीनुं उपनाम उपवासी तरीके जाणीता भोगीलाल गांधीए तू तारा दिलनो दीवो बहुत सरस पोएम छे। એમાં આપણને આમાં ટાઇટલથી જ આપણને ખબર પડી જાય છે કે આપણે આપણી જાતે આપણી જાતને આગળ વધારવા માટે આપણે સ્વયં પ્રગટવાનું છે, આપણે સ્વયં આત્મશક્તિ પ્રગટવાની હિમાયત કરી છે। કોઈના ભરોસે કે કોઈના મદદ વગર આપણામાં જે પણ ખૂબી છે એ ખૂબી જાણીને મહેનતથી આગળ વધવાની વાત ભોગીલાલ ગાંધીએ આ કાવ્યમાં કરી છે। બહુ સરસ કાવ્ય છે જે આપણને મોટિવેશન આપે છે, જે આપણને ઇન્સ્પિરેશન આપે છે કે તું તારા દિલનો દીવો થા, તારામાં છે એવી કેપેસિટી અને તું કોઈના પણ ભરોસા રાખ્યા વગર તું આત્મશક્તિથી આગળ વધ, આ તારામાં છે જે ખૂબી એનાથી તું આગળ વધ, કોઈની મદદ વગર કોઈની અપેક્ષા રાખ્યા વગર તું તારા દિલનો દીવો થા। સૌ પ્રથમ આપણે ભોગીલાલ ગાંધી વિશે એમનો પરિચય લઈએ। ભોગીલાલ ગાંધી કવિ, બધા ટેક્સ્ટ બુક હાથમાં રાખજો, જ્યાં અંડરલાઈન કરું ત્યાં કરવાની છે, કહું ત્યાં। તો ભોગીલાલ ગાંધી એમનો તું તારા દિલનો દીવો, ભોગીલાલ ચુનીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી અંડરલાઈન કરજો। તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા। જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું વાંચન ગુજરાતી પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન કર્યું હતું। વિશ્વમાનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું, દીર્ઘ એટલે લાંબા સમય સુધી કર્યું હતું। જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન તેમને મહત્વનું પ્રદાન છે। કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન, અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો એમણે આપ્યા છે। આ કાવ્યમાં આત્મશક્તિ પ્રગટાવવાની હિમાયત કરી છે, અંડરલાઈન। આ કાવ્યમાં આત્મશક્તિ, આત્મા આપણા અંદરની જે શક્તિ છે એ પ્રગટાવવાની હિમાયત કરી છે, એ પ્રગટાવવાનું આપણને કહેવામાં આવે છે। જેમ દીવો પોતાના જ દિવેલથી બળે છે, તેમ મનુષ્ય પોતાના બળે આગળ વધવાનું છે, આપણા જ મહેનતથી આપણા જ બળથી આપણે આગળ વધવાનું છે। કોઈની અપેક્ષા, કોઈની મદદ, કોઈની કશું જ એના વગર આપણે આગળ વધવાનું છે અને પોતાના ભીતરમાં, આપણા ભીતર એટલે અંદરમાં રહેલી શક્તિને ઓળખીને આપણે પોતાના જ બળે આગળ વધવાની વાત કરી છે। આપણા દરેક વ્યક્તિમાં એક શક્તિ છે, અલગ 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 ફિલ્ડમાં, તો એ આપણે ઓળખી અને આપણા આત્મબળે આપણામાં આપણી જ મહેનતથી આપણે આગળ વધવાની વાત કરી છે। મનુષ્ય પોતાના જ બળે આગળ વધવાનું છે, ભીતરમાં રહેલી શક્તિના બળે આગળ વધે છે, તે જ સાચો પ્રકાશ પાથરી શકે છે। જે પોતાના જ બળે આગળ વધે એ જ સાચો પ્રકાશ પાથરે છે। હંમેશા કોઈનું આપેલું, કોઈનું ઉધાર આપેલું, કોઈની મદદ એ ક્ષણિક હોય, થોડો ટાઈમ હોય, થોડો ટાઈમ કરે કોઈ મેન મદદ, એક વાર બે વાર પછી કે ભાઈ જા ભાઈ તું તારી રીતે કર, એના કરતાં આપણે આપણી જ મહેનતથી આગળ વધીએ તો આપણે કોઈ જ વાંધો, અને આપણી મહેનતથી આગળ વધવાથી બીજું કે એક બહુ મીઠું લાગે આપણને, આપણને કોન્ફિડન્સ લેવલ કે ભાઈ મેં મારા કોઈની મદદ કરવા વગર હું આગળ વધી, તો અને બીજાની મદદ આપણે હંમેશ માટે ઉપયોગી નીવડતા નથી। પારખું તો ખૂટી જાય છે, પારકાની મદદ ખૂટી જાય છે, થોડો ટાઈમ માટે હોય છે, ખરું તો તે જ આપણી ભીતર છે, આપણી અંદર ખરું તે જ છે, તેથી ખરી રંગ માયા પ્રગટે છે। અને જ્યારે આપણા તેજથી આપણે મહેનતથી આગળ વધીએ ત્યારે એ આનંદ જ કંઈક હોય છે, એ રંગ માયા અલગ જ હોય છે। આપણું ભલે સૂર્યચંદ્રથી ભરપૂર તેજ છે, આપણું તેજ તેજ પ્રગટાવીશું નહીં ત્યાં સુધી પારખું તેજ આપણા ખપનું નથી, ખપનું એટલે આપણા આપણા મદ આપણી કામનું નથી, જ્યાં સુધી આપણે આપણા તેજથી આગળ નહીં વધે તો બીજાનું તેજ આપણને કોઈ કામનું નથી।
सूर्य चंद्र तारा ए पोताना बड़े आत्मबड़े ज पोतानो एक अलग आइडेंटिटी है। एवी रीते कवि कहे छे के जीवन में आपणे पोतानी ओळख बनावा माटे आपणे आत्मशक्ति जाणीने बहुज परिश्रम करीने आपणे आ जाते ज आगळ वधवानुं छे। कविए पोतानी भीतर शक्तिने ओळखवा माटे भार मूक्यो छे। प्रहलाद पारेखनुं एक काव्य छे आपणे भरोसे आपणे हालीए, ए अने आ काव्य सरखुं छे। आ भोगीलाल गांधीनुं तू तारा दिलनो दीवो अने प्रहलाद पारेखनुं આપણે ભરોસે આપણે હાલીએ, ઓ ભીરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ, આપણા ભરોસે આપણા જ ભરોસે જ આપણે આગળ વધવાનું છે। જેને ખુદનો એમાં એક લાઈન મને બહુ જ ગમે છે, એટલે હું હંમેશા કહું કે જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો પણ નકામ છે। આપણે ભરોસે આપણે હાલીએ, જેને પોતાનો ભરોસો નથી ને એને ભગવાનનો ભરોસો એ કોઈ કામનો નહીં, એને એ કોઈ મદદ ના કરે। જેને પોતાના પર વિશ્વાસ નથી એ ક્યાંય ચાલે નહીં, એને ભગવાન બી મદદ ના કરે। એટલે જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો પણ નકામ, ઉભેરું મારા આપણે ભરોસે આપણે હાલીએ। એ પોએમ પ્રહલાદ પારેખનું આપણે ભરોસે અને ભોગીલાલ ગાંધીનું તું તારા દિલનો દીવો થા, એ બંને પોએમ સામ્ય છે, સરખી છે, બસ એક સરખું કહેવા માંગે છે। હવે આપણે નેક્સ્ટ સેશનમાં લાઇન વાઇઝ પોએમ સમજીશું, ત્યાં સુધી તમારે નોટબુકમાં લખવાનું તું તારા દિલનો દીવો, ભોગીલાલ ગાંધી ઉર્મિ કાવ્ય, ભોગીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી, અને એમાં જે પણ શબ્દ સમજૂતી છે, સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ અને તળપદાર શબ્દ એ લખવાનું છે। નેક્સ્ટ સેશનમાં આપણે લાઇન વાઇઝ એ પોએમને સમજીશું, એક એક લાઇન વાઇઝ આપણે એને સમજી અને પછી આપણે ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું। ત્યાં સુધી થેન્ક યુ સો મચ।